રાખે છે. બનાસકાંઠાના ડીસાના ભીલડી વિસ્તારમાં ભેંસોની ચોરી કરતી ગેંગ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. બનાસકાંઠાના ડીસાના ભીલડી વિસ્તારમાં ભેંસોની ચોરી કરતી ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. ભીલડી પોલીસે 6 પશુઓની ચોરી કરનાર ઈસમની અટકાયત કરી 2 દિવસ અગાઉ સણત ગામમાંથી પશુઓની ચોરી કરી લઈ જનાર શખ્સ શમસુદ્દીન બલોચ સહિત 2 વોન્ટેડ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. ભીલડી પોલીસે 6 પશુઓમાંથી 4ને મુક્ત કરાવી પાંજરાપોળમાં મૂક્યા હતા. પોલીસે 2 પિકઅપ ડાલા સહિત 1 ઈસમની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના ઇન્ડો પાકિસ્તાન નડાબેટ બોર્ડર ઝીરો લાઇનનો રસ્તો થોડા દિવસો માટે બંધ કરવામાં આવ્યો. બનાસકાંઠાના ઇન્ડો પાકિસ્તાન નડાબેટ બોર્ડર ઝીરો લાઇનનો રસ્તો થોડા દિવસો માટે બંધ કરવામાં આવ્યો છે. રસ્તાની રિનોવેશન કામગીરીને લઈ માર્ગ થોડા દિવસો માટે બંધ કરાયો છે. રસ્તાની રિનોવેશન કામગીરી દરમિયાન નડાબેટ સીમા દર્શનના પ્રવાસે જઈ રહેલા પ્રવાસીઓ 0 પોઈન્ટ સુધી પહોંચી શકશે નહીં. નાડેશ્વરી માતાજીનું મંદિર તેમજ ટી જંકશનના આકર્ષણો કાર્યરત રહેશે. બોર્ડર સિક્યુરિટી ફોર્સના સૂત્રોના જણાવ્યા અનુસાર રસ્તાનું રિનોવેશન થયા બાદ જ પ્રવાસીઓ 0 પોઈન્ટ પહોંચી શકશે. બનાસકાંઠામાં 14 એકમોના ખાદ્ય પદાર્થોના સેમ્પલ ફેલ થતા 84 લાખનો દંડ ફટકારવાયો. બનાસકાંઠાના 14 એકમોના ખાદ્ય પદાર્થોના સેમ્પલ ફેલ થતા 84 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પાલનપુરની અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ ચાલી જતા કાર્યવાહી કરવામાં આવી. થરા, વાવ, ડીસા, દાંતીવાડા, ધાનેરા, ભાભર, દાંતા, ભીલડી એકમોને અને સપ્લાયરોને દંડ કરવામાં આવ્યો. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમો પાસેથી અગાઉ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પામોલીન તેલ, મરચું, લૂઝ ઘી, કેરી રસ, મીઠાઈ, મલાઈ સહિતના સેમ્પલો લેવામાં આવ્યા હતા. લેબોરેટરીમાં સેમ્પલને પરીક્ષણમાં મોકલવામાં આવ્યા હતા, જે સેમ્પલ ફેલ નીકળ્યા હતા. થરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર તેમજ તાલુકાની ગંભીર સમસ્યાઓને ધ્યાનમાં લેવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું. થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આંબાભાઈ સોલંકીની આગેવાની હેઠળ પાર્ટીના કાર્યકરો સાથે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર તેમજ મૌખિક રજૂઆત સાથે જણાવ્યું હતું કે થરાદ શહેર તેમજ તાલુકામાં અનેક પ્રકારની સમસ્યાઓની ગંભીર બાબતોના પ્રશ્નો જેવા કે સરકાર દ્વારા ખોટી રીતે પ્રોમલગેશન થયેલ હોય તાત્કાલિક અસરથી રદ કરી નવેસરથી ખેતીની જમીનની માપણી કરી ખેડૂતોને ન્યાય અપાવો, તાજેતરમાં કમોસમી માવઠાથી એરંડા અને અન્ય પાકને નુકસાન થયેલ જેનું સર્વે થયેલ છે પરંતુ વળતર ચૂકવેલ નથી, જેથી તાત્કાલિક અસરથી વળતર ચૂકવવું, થરાદ તાલુકાના 97 ગામોને નર્મદા કમાન્ડમાં લઈને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી વર્ષોથી માંગણીઓ કરવામાં આવી રહી છે, જે ચાલુ બજેટમાં જોગવાઈ થાય. નર્મદા કેનાલને અડીને આવેલ નીચાણવાળા ખેતરોમાં 12 માસ પાણી ભરાયેલું રહેવાથી ત્યાં ખેતી થઈ શકતી નથી. કરોડો રૂપિયાની જમીનનું ધોવાણ થયેલ હોવાથી ત્યાં સર્વે કરી જમીન માલિકોને યોગ્ય વળતર આપવામાં આવે. થરાદ તાલુકાના ગામો તેમજ આજુબાજુના પાડોશી તાલુકાઓ સહિત રાજસ્થાનના દર્દીઓ સારવાર માટે થરાદ આવે છે, જેમાં સરકારી હોસ્પિટલોનો અભાવ હોવાના કારણે ખાનગી હોસ્પિટલોમાં દર્દીને સારવારના નામે લૂંટવામાં આવી રહ્યા છે, તો તરત જ સિવિલ હોસ્પિટલમાં મલ્ટીનેશનલ હોસ્પિટલ બનાવવામાં આવે જેથી દર્દીઓને પૂરતી સારવાર મળી રહે, તેમજ સ્થાનિક લોકોને રોજગારી માટે GIDC તેમજ જનતાને પીવા માટે શુદ્ધ પાણીનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવે, નેશનલ હાઈવેનું અધૂરું પડેલું કામ સહિત ખેડૂત પરિવારોને રવિ પાકમાં થતું નુકસાન અને ખરવાના રોગથી મૃત્યુ પામેલા પશુઓની પશુપાલકોને સહાય આપવામાં આવે જેવી અનેક પ્રકારની સમસ્યાઓને લઈને 12 જેટલા પ્રશ્નોનું આવેદનપત્રના માધ્યમથી રજૂઆત કરી છે, જેમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. એના માટે પણ તાત્કાલિક ટોલ પ્રતિ અવર જવા જતાના ટેક્સ માંથી મુક્તિ મળે, એ પણ અમારી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે. થરાદનો જે રસ્તો છે, પાણીના ટાંકા છે, પેલા 45 દિવસની બનાવવાની વાત હતી,
કલેક્ટર સાહેબ આવ્યા હતા ને છતાં જ એના પછી 180 દિવસ બીજા થતા રહ્યા છે. એટલે હવે પાછી લોકોને પૂરેપૂરી મુશ્કેલી છે. જે ગટરનું કામ થયું છે એ હાવ તકલાદી થયું છે. ગમે તે મતલબ પાટો મારે તો ગટર તૂટી જાય તો ભવિષ્યમાં ટકશે નહીં. આ એ મેઇન તકલીફ છે. અને આજે છેક નાગલાથી લઈને 7 કિલોમીટરની કેનાલ રિપેરિંગ કામ કર્યું હતું પણ ખરેખર થયું નથી. અત્યારે પાણી એટલું એટલું જે તે સ્થિતિમાં છે. આ બધા મુદ્દાને લઈને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમારા શક્તિસિંહ ગોહિલ સાહેબ અને અમારા મુકુંદ વાસનીજીની સૂચના મુજબ આજે સમગ્ર ગુજરાતમાં કારોબારીઓની બેઠકો ચાલી રહી છે. એ ભાગરૂપે મને થરાદમાં પણ નિમણૂક કરીને થરાદમાં આવવાનું થયું. થરાદમાં આજે અનેક માગણીઓના સૂર ઊભા થયા. એ પૈકીના માન્ય પ્રાંતશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે. એમાં અનેક પ્રકારની માગણીઓ પણ હતી. કોઈ રોડનો પ્રશ્ન હોય, કોઈ ટોલ ટેક્સનો પ્રશ્ન હોય કે પછી અત્યારે જે પ્રકારે દૂધસાગર બનાસ ડેરી અને બનાસ ડેરીનો અંદરે પૂરતો સંચાલન અહીંયા ઢોર વખોર જે પ્રમાણે મરી રહ્યું છે. એક એક ગામમાં 100-100, 50-50 જે ઢોર મરી રહ્યા છે એમને વળતર કઈ રીતે મળે, નાના ખેડૂતને વળતર કઈ મળે, પશુપાલકોને વળતર કઈ મળે, આવા અનેક મુદ્દાઓ સાથે અમે આજે પરાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને એમાં જે પ્રકારે જે વળતર તાત્કાલિક ધોરણે સરકાર સર્વે કરી આપે, જીરાનો પાક પણ નિષ્ફળ ગયો છે આ વાદળછાયા વાતાવરણમાં અંદર. આ ગુજરાતની સરકાર મોટી મોટી વાતો કરવાવાળી સરકાર અહીંના અધ્યક્ષશ્રી હોવા છતાંય આ વિસ્તાર કેમ વંચિત રહ્યો છે, એમનો વિસ્તાર હોવા છતાંય કેમ વંચિત રહ્યો છે, એમને તાત્કાલિક ધોરણે સર્વે કરાવી આવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ખેડૂતોને લોકોને તાત્કાલિક ધોરણે વળતર મળે એવી સરકાર પાસે અપેક્ષા રાખું છું. ધાનેરામાં છેલ્લા ઘણા સમયથી વિકાસના કામો રૂંધાઈ રહ્યા છે. ધાનેરામાં બસ ડેપો, રોડ, રસ્તા, લાઇટ, શિક્ષણ, હોસ્પિટલ, જીઆઈડીસી સર્વિસ રોડ પરથી બસ ચાલુ કરવા આવા અનેક પ્રકારના પ્રશ્નોને લઈ ધાનેરા અને બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના આગેવાનો દ્વારા ધાનેરા લાલ ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી ધાનેરા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રજૂઆતો પણ કરવામાં આવી હતી. ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો આ રેલીમાં જોડાયા હતા. બનાસકાંઠાના થરાથી દિયોદર રોડ ઉપર ખિલખિલાટ વાહનને અકસ્માત નડ્યાનો મામલો સામે આવ્યો છે. અકસ્માતમાં ખિલખિલાટ વાનના પાયલોટનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. દિયોદર તાલુકાના રૈયા આરોગ્ય કેન્દ્રની ખિલખિલાટ વાન થરાથી દિયોદર તરફ જતા સમયે આ ઘટના બની. મૈડકોલ પાટિયા પાસે આઈસર ગાડીએ જોરદાર ટક્કર મારતા રસ્તા ઉપરથી વાહન ફંગોળાઈ ગયું. અન્ય બેઠેલ 3 દર્દીને થરાથી પાટણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. મૃતક વાહન ચાલક મહેબૂબ દિવાન 30 વર્ષીય ગોતરકા રાધનપુરના હોવાનું જાણવા મળેલ છે. બનાસકાંઠા જિલ્લાના વડગામના વરસડા ગામે ગ્રામજનોએ ભેગા થઈને દેશી દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરી. બનાસકાંઠાના વડગામના વરસડા ગામે ગ્રામજનોએ જનતા રેડ કરી. ગામમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર સરપંચ અને ગામ લોકોએ જનતા રેડ કરી. ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ પરિણામ ન મળતા આખરે ગ્રામજનોએ ભેગા મળીને જનતા રેડ કરી. ગામમાં ચાલતા અડ્ડાઓ પરની દેશી ભઠ્ઠીઓ તોડી પાડ્યાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જનતા રેડને લઈને પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે. તમારે
પોલીસ જેટલા પેલા લઈ જાય શું કરી હતી પોલીસ વાળા શું કર્યું મફત ઉભા રહે આઈને પોલીસ મફત છોડ દે કેટલા પૈસા લે પોલીસ વાળા પૈસા નહીં લેતો એ મેડમ છોડી મેલા છોડી તો કઈ મીના મેલા છોડી મેલા કોઈ કેટલા પૈસા હાલો તમે એ તો થતું એ લે કાયદેસર કેટલું બધી વાત સાચી પણ એના છે ચાલુ કરી તમારી પોલીસ ની રેડ કેટલા ભરા પડી તેવું કર્યું કેસ કરી શું કર્યું તમે પોલીસ તમને લઈ જઈને શું કરતી હતી આની ભલામણ કરો ભલામણ પેલા ગોમ માંથી કોઈ જમીન તો થવા આવતો હોય તો એ મને છોડી પેલા વજના છોડાયા અને પૈસા હાલે કેટલા ના હપ્તા વગર પોલીસ ના ના હપ્તા તો લેતા છે બનાસકાંઠાના થરાદ તાલુકાના જેટા ગામની ઘટના સામે આવી જેમાં પશુઓમાં રોગચાળો ફેલાતા અસંખ્ય પશુઓના મોત નિપજ્યા. જેટા ગામે જિલ્લા પશુ ડોક્ટરોની ટીમના ધામા નાખવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ખરવા નામના રોગથી પશુઓનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. પશુઓમાં અઠવાડિયા અગાઉ ખરવા રોગથી ફેફસા અને હૃદય પર અસર થતા પશુઓનું મોત થયું છે. રોગને ઝડપથી કાબૂમાં લેવા માટે જિલ્લા પશુપાલન વિભાગની કવાયત કરવામાં આવી. પશુઓમાં કોઈ પણ બીમારી દેખાય તો તાત્કાલિક પશુ ડોક્ટરોનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી. તપાસ કરતા જોવામાં આવે છે તો બહુ જ પશુઓ મરી રહ્યા છે. અમારી સરકાર છે નમ્ર વિનંતી બચાવવાનું. મારું નામ છે અને અમારા ગામમાં 400 આસપાસના પશુ મૃત્યુ થઈ ગયો છે અને અમે અમારા પશુ સારવારના કેન્દ્રમાં જાણ કરી અને એ અત્યારે અમારા ગામની અંદર એમની તપાસ ચાલુ છે અને એમના સેમ્પલ લઈ જઈને એમને લેબોરેટરી તરફ મૂકશે અને પછી એની જે તે સારવાર થાય એ અમારા પશુ ડૉક્ટરોને વિનંતી છે કે અમારા ગામમાં જેમ બને એમ તાત્કાલિક ધોરણે અમારા પશુ સાજા થાય એવી અમારી નમ્ર વિનંતી છે. મદદનીશ પશુપાલન નિયામક પશુ રોગ સંશોધન એકમ પાલનપુર અહીં જેટા મુકામે પશુ ચિકિત્સા અધિકારી રાહ દ્વારા અમને સમાચાર મળતા પશુઓના મૃત્યુ થાય છે એવા મળતા અમે આજે અહીં રૂબરૂ મુલાકાત લીધી. તેમાં બે પશુઓના અમે પીએમ કરેલ છે જેમાં પ્રાથમિક દૃષ્ટિએ પહેલાં અઠવાડિયા પહેલાં એમને ખરવા અને હાલમાં હૃદય અને ફેફસાની અસરના લીધે મૃત્યુ દેખાય છે. તેમના બધા અંગોના સેમ્પલ અમે લઈ અને વધુ તપાસ અર્થે FMD ટાઈપિંગ સ્કીમ અમદાવાદ અને દાંતીવાડા યુનિવર્સિટી ખાતે મોકલવાના છીએ. સાહેબ, આ પશુ બચાવવા માટે બીજા કોઈ પ્રયત્નો કરી શકાય કે જેને કારણે પશુ મરતું બચી શકે તમારા અનુમાન? હાલમાં તો એમને જ્યારે તકલીફ લાગે તાવ આવે ત્યારે તાત્કાલિક તમારે પશુ ચિકિત્સા અધિકારીને બોલાવી અને એને 3 દિવસ એને દવા અપાવી જોઈએ, એને ચાંદાની સારવાર કરાવવી જોઈએ અને જ્યારે
રસીકરણ આવે ત્યારે બધા પશુપાલકે ખાસ એમને રસી કરાવી મોકાવી જોઈએ.